હું આવ્યો છું. હાલ અંજાર ચાલી રહી હતી ભવ્યથી ભવ્ય રામમય રથયાત્રા રામનવમી નિમિત્તે. તો ખાસ જે કહી શકાય, મોદીના હમસકલ જે છે એ રેલીમાં મને મળી આવ્યા, તો એમનો પરિચય લેશું ને એમની પાસે જાણશું રામમય માહોલ શું છે. શું નામ આપનું? લાલજીભાઈ દેવરિયા, ગાંધીધામ, કચ્છ. અચ્છા, આ જે રામમય માહોલ છે, દિવાળી આવી એવું વાતાવરણ આખું સમગ્ર ઊભું છે, તો આપ મોદી સાહેબની પ્રેરણાથી પણ આપ પણ શું કહેવા માગો છો દર્શક મિત્રોને? 500 વર્ષ પછી જ્યારે મારા રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન છે, ત્યારે આજના દિવસે તો સૂર્યનારાયણ પોતે પણ એમના લલાટે જે સૂર્યકિરણોનું હલાદક વાતાવરણ ઊભો થયું ને આખી દુનિયામાં એક રામમય વાતાવરણ ઊભો થઈ ગયું છે, ત્યારે મને લાગે છે કે આવનારા દિવસો મારા દેશમાં રામ રાજાના અભિષેક થઈ રહ્યા છે. જ્યારે આખી દુનિયાની નજર મારા દેશ પર હોય, ત્યારે મને લાગે છે કે દેશને પણ હવે આગેવાની લેવી પડશે ને દેશ વિશ્વગુરુ થવા પર આગળ જઈ રહ્યો છે ને રામ રાજાના પગરણ આજે થઈ રહ્યા છે. 144 કરોડ ભારતીયો જ્યારે મારામાં વિશ્વાસ રાખે છે, ત્યારે હું પણ એમને વિશ્વાસ આપું છું કે મારા લીધે મારા દેશના એક પણ માણસનું માથું નીચું નહીં થાય. હું દરેકના સલામતી માટે હું જવાબદાર છું અને સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ પર જ્યારે આજે સરકાર ચાલી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં પણ મને 144 કરોડ ભારતીયોનો સાથ સરકાર મળશે ને આપણે વિશ્વગુરુ તરફ ડગ માંડી રહ્યા છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. આભાર લાલજીભાઈ. હવે આગળની આપણે રથયાત્રા તરફ જઈશું. અંજારમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ. અંજાર ખાતે યોજાતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવની શોભાયાત્રા ગુજરાતમાં બીજા નંબરે આવે છે. વિવિધ પ્રકારના સેવા કેમ્પ, અલગ અલગ કૃતિના સ્ટોલો, શ્રીરામ ભક્તો દ્વારા અલગ અલગ ધાર્મિક, સામાજિક, ઐતિહાસિક, ભૌગોલિક વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ શોભાયાત્રામાં 40થી વધુ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા હતા. વડોદરા, રાજકોટ, જામનગર, ભુજ, અંજાર, આણંદ તેમજ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી ફોટોગ્રાફરો આવ્યા હતા. શ્રીરામ ભક્તોની શોભાયાત્રામાં કાયદા વ્યવસ્થા માટે પોલીસ પ્રશાસન તેમજ BSF ખડે પગે ફરજ બજાવી હતી. અંજાર નગરમાં આ 40મી ઐતિહાસિક યાત્રા પ્રસંગે લોકોમાં ખૂબ ભારે ઉત્સાહ અને ધાર્મિક લાગણી અનુભવાય છે. જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ થઈને મૂર્તિ પ્રતિષ્ઠા સંપન્ન થવાની સાથે જ દેશભરમાં એક દેશભક્તિનો, રામ ભક્તિનો જે જુવાળ ઊભો થયો, એ જુવાળની અસર પણ આજે અંજાર નગરમાં જોવાઈ મળે છે. અહીંયાથી હૈયું દબાય એટલી વિશાળ પ્રમાણમાં જન્મેદની ભાવ અને ભક્તિ સાથે આ ઐતિહાસિક રથ યાત્રાના માધ્યમથી ભગવાન શ્રી રામ પ્રત્યે પોતાની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી રહી છે. શ્રી રામ જન્મોત્સવની તહેવારને લઈને પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા ખાસ અહેવાલ. અલ્પેશ પ્રજાપતિ, અંજાર, કચ્છ.